પોલીસ કર્મચારીઓને કાચ વિનંતી કે જે મોમેન્ટો આપવાનો છે તમારી પણ હાજરી આવશ્યક છે. એમનું સ્વાગત કરશે આપણા આસમભાઈ, મોહમ્મદ આસમભાઈ. સ્વાગત કરે છે મહેબુભાઈ, ખૂબ ખૂબ આભાર. આયોજન કરી અને પોલીસનું સન્માન કર્યું, એનાથી પોલીસને કામગીરીમાં ઇન્સ્પાયર થશે. પોલીસ સારી કામગીરી કરવા માટે હંમેશા ઉત્સાહભરી રહેશે. સન્માન એક નાની બાબત છે, પરંતુ એના પરિણામો ખૂબ જ સારા રહેશે. કારણ કે થેન્ક્સ ડે આ પ્રોગ્રામ નાનો છે, પણ ઘણું બધું કહી જાય છે. કારણ કે પોલીસને ક્રિટિસાઇઝ કરવાવાળા ઘણા માણસો છે, પરંતુ પોલીસની પ્રશંસા કરવાવાળા માણસો સમાજમાં રહેલા છે. અને સારી બાબતોને, પોલીસની જે સારી બાબતો છે એનું લોકો સમક્ષ પહોંચાડવાનું કામ માનવ અધિકાર પ્રોટેક્શન સંઘે કર્યું છે, એ બદલ તેમનો ખૂબ આભાર માનું છું. તેમજ નાનામાં નાના કર્મચારીઓનું સન્માન કર્યું, અને નાનામાં નાના કર્મચારી ખરેખર ગ્રાઉન્ડ લેવલે જ કામ કરતા હોય છે. અમારું તો સુપરવિઝન રહેતું હોય છે, પણ ગ્રાઉન્ડ લેવલે એમને જે કામ કરવાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એ બદલ કાલુપુર પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેર પોલીસ વતી, માનવ અધિકાર પ્રોટેક્શન સંઘ તથા જે આટલી બોડી સંખ્યામાં લોકો એકત્રિત રહ્યા છે એ તમામનો ખૂબ જ આભાર માની વિરમું છું. જય અવાજ નહીં જરાબી. આજ રોજ માનવ અધિકાર પ્રોટેક્શન સંસ્થા દ્વારા આજે પોલીસ ઉજવણી કરવામાં આવી, જેમાં વિજયભાઈ આઈએપીએ કરકારો સીઆઈ તથા પોલીસ સન્માન કરવામાં આવ્યું. આવા કાર્યક્રમો થકી પોલીસને કામ કરવાની પ્રેરણા મળશે, અને સારી કામગીરી કરવા માટે પ્રેરણારૂપ આ પ્રોગ્રામ રહ્યો અને ખૂબ જ સારી રીતે પ્રોગ્રામ આવ્યો. સાહેબ, પોલીસ અને પબ્લિક વચ્ચે આત્મીયતા વધારવા માટે, પબ્લિકના મનમાંથી કે હાઉ છે પોલીસને એ નિકાળવા માટે ખાસ કરીને આપણે કહે છે, દુનિયા સિરસ પ્રમાણે પોલીસ અને પબ્લિક વચ્ચે મોટી દિવાલ ઊભી કરી છે, પરંતુ ખરેખર રિયાલિટી જોઈએ તો એવું નથી. અને આવા કાર્યક્રમો થકી એ દિવાલ જરાશય થશે, એની મને ડોક્ટર સાથે પબ્લિક સાથે મળે સારો સમાજની સ્થાપના કરશે એવો મને.